હેલો દોસ્તો સ્વાગત છે મિક નવા વિડીયોની અંદર આ વિડીયોમાં આપણે એન્જિનિંગ કેમેસ્ટ્રી જે ગ્રુપ ટુ છે એના વિશે જોઈશું કે એની પેપરસ્ટાઈલ કેવી રીતની છે તો આ જે પેપર પેપરસ્ટાઈલ છે જે ઓલ્ડ છે જૂની છે બરાબર છે કે હાલ સુધી જીટુએ કંઈ પણ એની માહિતી નથી આપી કે તમારી એન્જિન કેમિસ્ટ્રી માટેની જે ગ્રુપ ટુ માટેની અલગથી કે પેપર પેપરસ્ટાઈલ આ રીતની રહેશે બરાબર છે એટલે કંઈ પણ નોટિફિકેશન આપી નથી વિદાઉટ મતલબ ઓનલી ફોર જે મેથેમેટિક્સ સબ્જેક્ટ છે એની જ આપી છે ઓનલી મતલબ બીજે કોઈ પણ સબ્જેક્ટની એમને બહાર પાડી નથી એટલે તમારું જે પણ પેપર પેપરસ્ટાઈલ હશે આ રીતની જ આવશે તમે જોતા હશો તો ઘણા બધા જે બુક તમને જોવા મળશે મોડલ પેપર બરાબર છે એ બધા પેપર ટાઈપના હોય છે તો એ બધા આ રિલેટેડ મતલબ હોય છે બરાબર છે મોસ્ટ ઓફ તમારી જે પેપર છે આ આ ટાઈપની જ આવશે બરાબર છે તેની અંદર આપણે જો કઈ રીતની તમારી હશે એન્જિનિયરિંગ કેમિસ્ટ્રી ગ્રુપ ટુ અને આ સબ્જેક્ટ છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની અંદર આવતો હોય છે બરાબર છે તો આની અંદર તમને અહીંયા પહેલો જે છે એની અંદર તમને અહીંયા ખાલી જગ્યા મળી જશે બરાબર છે અને પાંચ ખાલી જગ્યા હશે જેના એક એક માર્ક્સ હશે તો આ પાંચ ગુણની ખાલી જગ્યા તમને પહેલી પૂછાશે એ તમને કોઈ પણ એક ધારો કે ઓપ્શન પણ આવી શકે છે અને ખાલી જગ્યા પણ આવી શકે છે મોસ્ટ ઓફ તમને ત્યાં ખાલી જગ્યા જ આવશે વાહકતાનો એકમ શું છે એલ એનજીનું પૂરું નામ શું છે સ્નિગ્ધતાનું એકમ શું છે બરાબર છે એ બધું તમને અહીંયા ત્યાં જોવા મળશે બરાબર એના પછી અહીંયા જો એન્જિનિયરિંગ જે કેમિસ્ટ્રી છે ગ્રુપ ટુ આના આપણે આઈએમપી ની પીડીએફ આપણે ટેલિગ્રામ ચેનલની અંદર તમે ત્યાં મૂકેલી છે તમે જોઈ શકો છો જે આઈએમપી ક્વેશ્ચન્સ છે કે જે તમારા એક્ઝામની અંદર પૂછાયેલા છે બરાબર છે એ પીડીએફ તમે ત્યાં સેન્ડ કરી છે તમે જોઈ શકો છો એના પછી ક્વેશ્ચન ટુની વાત કરીએ તો આની અંદર તમને જે બાર માર્ક્સનો તમારો રહેશે અને નવમાંથી તમારે ગમે તે છ લખવાના રહેશે એટલે કે છ દુ બાર તમને એક ક્વેશ્ચનના બે માર્ક્સ મતલબ બે બે જે ગુણવાળા પ્રશ્નો તમને અહીંયા મળી જશે બરાબર છે કે એનએસસીએલ અને સીએસસી એલની રચના દોરો બરાબર છે એની જે દ્રાવણની પીએચ ફાઇન્ડ કરવાનું પણ પૂછાતું હોય છે બરાબર છે ઓક્સિડેશન ને રિડક્શન શું છે બરાબર છે વિદ્યુત વિભાજનના વધુ ઉપયોગો લખો આ બધા જે નાના નાના ક્વેશ્ચન છે જે બે બે માર્ક્સની અંદર પૂછાશે સીએનજીના ફાયદા જણાવો બરાબર છે પડકા બિંદુ શું આગ બિંદુ શું બરાબર તો આ જે બે માર્ક્સની અંદર તમારા છ ક્વેશ્ચન આવશે ચૌદ બાર એકના બે માર્ક્સ રહેશે તો ક્વેશ્ચન ટુની અંદર તમને આ ટાઈપના રહેશે બરાબર એના પછી જે ક્વેશ્ચન થ્રી જોઈએ તો ક્વેશ્ચન થ્રીની અંદર તમને અહીંયા સાતમાંથી તમારે અહીંયા ગમે તે ચાર લખવાના રહેશે એટલે કે એક જે ક્વેશ્ચન છે એ તમારો ત્રણ ગુણનો રહેશે બરાબર છે એના પણ અહીંયા બાર માર્ક્સ છે સાત ક્વેશ્ચન ટોટલી છે એમાં તમારે ચાર લખવાના છે ચાર તોરી બાર બરાબર છે એક ક્વેશ્ચનના ત્રણ માર્ક્સ રહેશે તો આની અંદર તમારે જો અહીંયા પૂછાતો હોય છે કે આયોનિક જે બંધની રચના સમજાવો બરાબર છે સાંદ્રતા કોક જે કોષ સારણ છે સમજાવો બરાબર છે બળતણનું વર્ગીકરણ કરો બરાબર છે આવા બધા ક્વેશ્ચન પૂછાતા હોય છે ને આપણે આઈમપી તો તમને આપેલા છે તમે જોઈ શકો છો તો આ રીતનો તમારે જે બાર માર્ક્સનો તમારે ક્વેશ્ચન થ્રી રહેશે બરાબર છે અને એના પછી ક્વેશ્ચન નંબર જે ફોર છે એની અંદર તમને અહીંયા પાંચ ટોટલી ક્વેશ્સનો હશે એની તમારે એકમાંથી ત્રણ લખવાના રહેશે અને અહીંયા જે તમે જોઈ શકો છો તો કે અહીંયા એક જે ક્વેશ્ચન છે તમારો ચાર માર્ક્સનો અહીંયા બનશે ચાર તોરી બાર બરાબર તો ત્રણ ચોક બાર એને કે એક ક્વેશ્ચન તમારો અહીંયા ચાર માર્ક્સનો બનશે એવા તમારે અહીંયા મતલબ ત્રણ હશે બરાબર છે ચાર તોરી બાર માર્ક્સ તમારે આના થશે તો આની અંદર ચાર માર્ક્સની તમારે કોઈ પણ આવા પ્રશ્ન પૂછી શકે છે કે વીજ રાસાયણિક શ્રેણી સમજાવો તેની ઉપયોગિતા લખો બરાબર અને પેટ્રોલિયમ તેલના વિભાગી નિષ્ધેનની રીત આકૃતિ સહ સમજાવો બરાબર છે કટિંગ ટૂલ્સ અને ગિયર માટે કેવા સ્નેહકની પસંદગી કરશો બરાબર છે તો મતલબ જેની વિસ્કોસિટી કેવી હશે બરાબર છે એ બધું તમારે અહીંયા લખવાનું હોય બરાબર તો એ બધા જે ક્વેશ્ચન પૂછાશે તમારે ક્વેશ્ચન ફોરની અંદર બરાબર છે જે ચાર માર્ક્સની અંદર પૂછાશે એવા ત્રણ પૂછાશે બરાબર તો હવે જોઈએ ક્વેશ્ચન ફાઇવ તો ક્વેશ્ચન ફાઇવની અંદર તમને અહીંયા છમાંથી ગમે તે તમારે ત્રણ લખવાના રહેશે અને આ જે ક્વેશ્ચન છે 5 તમારા પાંચ માર્ક્સના રહેશે કેમકે ત્રણ પંચા પંદર કે એક ક્વેશ્ચન છે તમારો એ પાંચ માર્ક્સનો અહીંયા ડાયરેક્ટલી તમારો થશે બરાબર છે તો એ પંદર માર્ક્સનો તમારો અહીંયા થશે અને એની અંદર જે ઉદ્દીપક એટલે શું ઉદ્દીપન પ્રક્રિયાની ખાસિયત શું છે જણાવો બરાબર છે અને આયનીકરણ અંશ એટલે શું આયનીકરણ અંશ પર અસર કરતાં પરિબળો શું છે ક્ષરણને અટકાવવા માટેની એનોડિક અને કેથોડિક રીત સમજાવો બરાબર છે એ પ્રમાણે હાઇડ્રોજન ધ્રુવની રચનાની કાર્યપદ્ધતિ આખું દિવસો સમજાવ તો આ બધા જે આ જો નવો સિલેબસની જૂનો સિલેબસ મોસ્ટ ઓફલી સેમ છે ક્યાંક થોડો ચેન્જ થયો છે બાકી મોસ્ટ ઓફલી સેમ છે બરોબર છે તો આ રીતે તમારે જે ક્વેશ્ચન ફાઈવ રહેશે કે જે પાંચ માર્ક્સના તમારે અહીંયા ત્રણ જે ક્વેશ્ચન્સ છે આવશે એના પછી ક્વેશ્ચન નંબર સિક્સ તો એની અંદર જો આમાં ખાસ ધ્યાન રાખશો કે સાત સાત માર્ક્સના તમારે અહીંયા બે ક્વેશ્ચન પૂછાશે એકના સાત માર્ક્સ રહેશે અને તમને બેમાંથી ગમે તે સોરી અહીંયા એની ટુ આઉટ ઓફ ફોર એવું કીધું છે બરાબર છે કે ચારમાંથી કોઈ પણ તમારે બે લખવાના છે બરાબર છે અહીંયા એવું કીધું છે કે બેમાંથી ગમે તે ચાર નહીં એવું નહીં પણ ચારમાંથી ગમે તે બે બરાબર તો અહીંયા જોશો તો તમને ચાર ક્વેશ્ચન અહીંયા મળી જશે ચારમાંથી કોઈ પણ બે લખવાના છે બરાબર છે તો જે પણ સારા આવડતા હોય જે વધારે કમ્પ્લીટલી આવડતા હોય એ ક્વેશ્ચન લખવાના બરોબર છે કે રાસાયણિક કોષ્ણ રચના અને આ પદ્ધતિ આખું સમજાવો કોલસાના પૃથ્થકરણના પ્રકારો જણાવો અંદાજીત પૃથ્થકરણ વિશે સમજાવો ક્ષારણ એટલે શું ક્ષારણ દરને અસર કરતાં તમામ પરિબળો સમજાવો બરોબર છે વીજ સવાય પદાર્થને વ્યાખ્યાયિત કરી તેની ખાસિયત લખો ગ્લાસવુલ અને થર્મોકોલના ગુણધર્મો અને ઉપયોગો જણાવો તો આ ક્વેશ્ચન છે એ પૂછાતો હોય છે સાત માર્ક્સની અંદર બરાબર છે તો ક્વેશ્ચન સિક્સ છે જેમાં તમને બે પ્રશ્ન લખવાના રહેશે જે સાત સાત માર્ક્સના રહેશે બરાબર છે મતલબ જે સાત માર્ક્સનો ઇક્વેશન હોય તો સારી તૈયાર કરજો બરાબર જેથી તમારા એની અંદર આજે સાત સાત માર્ક્સના અહીંયા બે છે જેથી તમારે અહીંયા માર્ક્સ તૂટે નહીં બરાબર છે તો આ ટાઈપને તમારે અહીંયા ટોટલ ઇક્વેશન છ રહેશે આમાં જો પણ કંઈક થોડું બી ચાન્સ થાય તો થોડા ઘણો થઈ શકે છે બાકી મોસ્ટ ઓફ તમારું પેપર છે આ ટાઈપનું રહેશે બરાબર છે સિત્તેર માર્ક્સનું તમારું પેપર છે રહેશે અહીં કેમિસ્ટ્રી માટેનું ગ્રુપ ટુ માટેનું બરાબર છે તો આ રીતે તમારી જે કેમેસ્ટ્રી કેમિસ્ટ્રી પેપર સ્ટાઇલ રહેશે જો કંઈ પણ સુધારો હશે હું તમને ફરીથી અપડેટ આપીશ પણ હજુ કંઈ અપડેટ આવી નથી મતલબ તમારી એક્ઝામ પણ હવે નજીક આવી ગઈ છે માટે હજુ કોઈ અપડેટ નથી આવી મતલબ એનો મતલબ કે તમારો જે આ જ ક્વેશ્ચન પેપર છે આ ટાઈપનું જ રહેશે બરાબર છે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમારા મિત્રો સુધીને શેર કરજો અને વોટ્સએપ ગ્રુપની અંદર અને ટેલિગ્રામ ચેનલની અંદર જોડાઈ જજો જેથી જે પણ કંઈ અપડેટ હશે તમને તાત્કાલિક મળતી રહેશે અને ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો કરી શકો છો જેથી જે પણ કંઈ અપડેટ હશે યુટ્યુબમાંથી તો તમને તાત્કાલિક ત્યાં એની પહેલીથી સૌથી પહેલી તમને માહિતી છે ત્યાં મળશે બરોબર છે તો આ યુબકે તમને વિડીયો સરસ લાગ્યો હશે તો મળીએ જ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત અને કેમિસ્ટ્રીના જે આઈમ્પી છે એ તમને ઓલરેડી પીડીએફ સેન્ડ કરેલી છે બરાબર છે ને એવું હશે તો હું તમને ફરીથી વિડીયોમાં પણ એ કેમિસ્ટ્રીના જે આઈમપી કયા કયા ક્વેશ્ચન છે એ તમને ફરીથી વિડીયોમાં કદાચ જો થઈ શકે તો હું તમને ફરીથી બતાવીશ બરાબર છે તો મળીએ જ નેક્સ્ટ વિડીયોની અંદર